પેરિસ ની ધરતી પર શ્રી અરવિંદ પહેલા 1890 ની સાલ માં ભગવાન શ્રી કૃષ્ણ નો સાક્ષાત્કાર થયો અને મધરે શ્રી કૃષ્ણ ને જોયા 1890 ની સાલ માં માતાજી ની 12 વર્ષ ની ઉંમર અને 12 વર્ષ ની નાની ઉંમર માં એક નાની બાળકી તરીકે એમને કૃષ્ણ ના કોઈ ફોટા રામ ના કોઈ ફોટા વિસ્તર જગત છે અસ્તિત્વ જગત છે એવું કોઈ અનુભવ નહોતો જોયા પણ નહોતા પણ તે વખતે માતાજીને કૃષ્ણના દર્શન થતા એની સમાધિની અવસ્થા થઈ ગઈ અને તે અવસ્થામાં એમ લાગ્યું કે આ ઇઝ માય લોર્ડ કૃષ્ણ માય ડાઈસ કાસ્ટ વિથિન પોતાની ડાયરીમાં લખ્યું માતાજી આ મારા ભગવાન શ્રી કૃષ્ણ છે અને મારે જીવન પર્યંત એમની સાથે કામ કરવાનું છે અને એ વખતે માતાજીએ પોતાની જે વિઝન થયું અનેક વખત થયું ત્યાર પછી અને તેનું પેઇન્ટિંગ બનાવ્યું પેઇન્ટિંગ લઈને એમના લગ્ન થયા અને સંતાન થયા ત્યાર પછી માતાજીના પતિ એ પેઇન્ટિંગ લઈને પોન્ડિચેરી આવ્યા પેરિસની ફ્રાન્સની એસેમ્બલીમાં ચૂંટાવા માટે કારણ કે પોન્ડિચેરી એ ફ્રેન્ચ સંસ્થાન હતું પોન્ડિચેરીમાં ક્યારેય પણ બ્રિટિશ સરકારનું રાજ નહોતું આ ઇતિહાસ છે પણ જ્યારે માતાજીના પતિ પોલ રિશા એ પેઇન્ટિંગ લઈને આવ્યા તે પહેલાં શ્રી અરવિંદે એમ કહું કે આજે સાંજે 7:10 જે કોઈ આપણા આશ્રમના દરવાજે આવે તેને સીધા ઉપર લઈ આવજો કારણ કે આજે ઇતિહાસની એક નવી ઘડીનું નિર્માણ થવાનું છે અને પોલ રિશા જેવા આવ્યા આશ્રમને દરવાજે એમને સીધા ઉપર લઈ જવામાં આવ્યા શ્રી અરવિંદની પાસે અને શ્રી અરવિંદે એમને વધારે દોરેલું પેઇન્ટિંગ એવું જ પેઇન્ટિંગ બતાવ્યું અને પેઇન્ટિંગનો અર્થ કરી બતાવ્યો માતાજી એમ કહું કે મારા પેઇન્ટિંગનો જે અર્થ કરી બતાવશે એ મારા લોર્ડ કૃષ્ણ છે અને મારે તેની સાથે કામ કરવાનું છે માતાજીએ ના એ પેઇન્ટિંગનો શ્રી અરવિંદે અર્થ કરી બતાવ્યો કે અને એ જે અર્થ પ્રગટ કર્યો એ અર્થથી પ્રભાવિત થયેલા પોલ રિશારે નક્કી કર્યું કે હું વહેલામાં વહેલી તકે પોતાના પત્ની એવા મેલા આલ્ફાન્ઝોને પોન્ડિચેરી લઈ આવીશ અને ત્યાર પછી 1914 પોલ રિશાર માતાજીને લઈને પોન્ડિચેરી આવ્યા મધર શ્રી અરવિંદોના ચરણોમાં સમર્પિત થયા અને સમર્પિત થતી વખતે એમને શ્રી અરવિંદની અંદર ભગવાન કૃષ્ણના દર્શન થયા પોન્ડિચેરીમાં પણ અને એ દર્શન થયા તે વખતે માતાજીએ પ્રાર્થના ગાઈ શ્રી અરવિંદની કે આજે મેં તમને જે સ્વરૂપે જોયા એ જોતા મને એમ લાગે છે કે અત્યાર સુધીમાં જેટલા પણ વચનો આપવામાં આવ્યા એ બધા આ જન્મમાં સિદ્ધ થઈ જશે અને દુનિયાની ઉપર એક નવું ડિવિનિટીનું સામ્રાજ્ય સ્થિર થઈ જશે અને તે વખતે માતાજીએ શ્રી અરવિંદની જે પ્રાર્થના કરી છે એ પ્રાર્થનાનું નામ આપ્યું રાધાની પ્રાર્થના શ્રી અરવિંદના ચરણોમાં સમર્પિત થતી વખતે માતાજીએ જે પ્રાર્થના ગાઈ અને એ પ્રાર્થનાનું નામ આપ્યું કે આ રાધાની પ્રાર્થના છે શ્રી અરવિંદ સાહિત્યમાં એને રાધાની પ્રાર્થના કહેવામાં આવે છે મારા લોહીનું ટીપે ટીપું ભગવાન આપને સમર્પિત મારો સંકલ્પ મનનો એક એક વિચાર આપના ચરણોમાં સમર્પિત મારી એક એક ઈચ્છા મારા જીવનનો એક એક શ્વાસ મારા જીવનની એક એક ઘટના મારા જીવનની એક એક આરોહ અને અવરોહની પ્રક્રિયા એ તમારા ચરણોમાં સમર્પિત એવી પ્રાર્થના કરી છે અને તે પ્રાર્થના ને અનુલક્ષીને શ્રી અરવિંદે પોતાના યોગના જે આયામ બતાવ્યા એમાં શબ્દ વાપરો છે ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન અને શ્રી અરવિંદે લખ્યું કે માતાજીનું આ સમર્પણ જોયા પછી મને પોતાને ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન કોને કહેવાય તેનો અર્થ સમજાયો છે
મધરના સમર્પણ પછી શ્રી અરવિંદને ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન કોને કહેવાય તેનો અર્થ સમજાયો છે. અને મધર નામનું પુસ્તક લખ્યું એક શ્રી અરવિંદે, જેમાં મહેશ્વરી, મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મીના ચાર સ્વરૂપોનું વર્ણન કર્યું છે. અને એક સાધકે પ્રશ્ન પૂછ્યો કે આ જે સ્વરૂપોનું વર્ણન આપે કર્યું ધી મધર પુસ્તકમાં, એ આ આપણા માતાજી નહીં? ત્યારે શ્રી અરવિંદે મોટા અક્ષરે યસ કરીને પોતાની સિગ્નેચર કરી છે કે આ તે માતાજી છે જેને મેં આ પુસ્તકમાં મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતી કહ્યા છે. એનો અર્થ એ થયો કે પશ્ચિમના જગતમાં આપણે જેને જગદંબા કહીએ છીએ, ભગવતી કહીએ છીએ, ભવાની કહીએ છીએ, અદિતિ કહીએ છીએ, અંબાજી કહીએ છીએ, તેનો આ સદેહી અવતાર છે. આપણા ગુજરાતના હતા પાટણના ચંપક દાદાજી કરીને, જેમણે 70 વર્ષ સુધી શ્રી અરવિંદ અને માતાજીની અંગત સેવા કરી. શ્રી અરવિંદના બાથરૂમમાં રહીને જેમણે 70 વર્ષ સુધી શ્રી અરવિંદ અને મધર બંનેની સેવા કરી. 20-22 વર્ષની ઉંમરે પોન્ડિચેરી આવ્યા હતા. 85-88 વર્ષની ઉંમરે એમણે બોડી છોડ્યું. ત્યાં સુધી એ પોન્ડિચેરી જ રહ્યા અને શ્રી અરવિંદ અને માતાજીને સમર્પિત ભાવે સેવા કરી, જેને શ્રી અરવિંદે એમ કહ્યું કે ચંપકલાલ, યુ આર માય ડેમી ગોડ. અને માતાજીએ એમ કહ્યું કે ચંપકલાલ, યુ આર માય લાયન. ચંપક દાદાજી પૂછે છે, 25 વર્ષ જેમણે મૌન રહ્યું અને 25 વર્ષ માત્ર ફળાહાર જ કર્યો, અન્ન ખાધું નહીં, અને જ્યારે એમણે બોડી છોડ્યું તે વખતે એના વાળ સોનેરી થઈ ગયેલા, એની આકૃતિ આખી ગોલ્ડન થઈ ગયેલી, એના બોડીની આકૃતિનો રંગ, રૂપ, રંગ બધું બદલાઈ ગયું હતું, એવી અવસ્થા ચંપક દાદાજીને માત્ર ને માત્ર શ્રી અરવિંદના સાનિધ્યમાં સેવા કરવા થકી પ્રાપ્ત થઈ. અને આપણે
વ્યાયામ કરીને જે યુવાનો પોતાની શક્તિને રાષ્ટ્રને સમર્પિત કરવાની માટે તૈયાર છે તેવા યુવાન તારે તૈયાર કરવાને. છોટુભાઈ ટુરાણીને કહ્યું કે અંબુભાઈ જે યુવાનો તૈયાર કરે તેની વ્યાયામશાળા તમારે તૈયાર કરવાની ગુજરાતના શહેરે શહેરમાં, કે જેથી ગુજરાતના યુવાનો પોતે વ્યાયામ કરે ને પોતાના મિત્રોને ને બીજાઓને આકર્ષીને વ્યાયામશાળામાં લાવે. ગુજરાતના યુવાનો વ્યસની બની જાય, ભોગી બની જાય, ભોગી બની જાય એ સ્વતંત્રતા ન લાવી શકશે. કેન્દ્ર સ્થાને સ્વતંત્રતા મોક્ષ નહીં, નિર્વાણ નહીં, સાધના નહીં, તપશ્ચર્યા નહીં, સાક્ષાત્કાર નહીં, આત્મ સાક્ષાત્કાર નહીં, કઈ. આ શ્રી અરવિંદના જીવનની પરિપાટી છે મિત્રો. તારે એ કામ કરવા પડે. છોટુભાઈ પુરાણીએ નડિયાદની અંદર એ વ્યાયામશાળા બનાવી. એવી અનેક વ્યાયામશાળા રાજપીપળા સમેત ગુજરાતની અંદર છોટુભાઈ પુરાણીએ બનાવી અને અંબુભાઈ પુરાણીએ એ યુવાનોને વ્યાયામને માર્ગે દોર્યા. છોટુભાઈ પુરાણીએ એમનું સંવર્ધન કર્યું અને આખી વ્યાયામની પ્રવૃત્તિ ગુજરાતમાં છોટુભાઈ પુરાણીએ શરૂ કરી. એનું બીજા સ્ટેટની અંદર પણ અનુકરણ કરવામાં આવ્યું. ડોક્ટરલાલ ભગવતીને એમ કહું, શ્રી અરવિંદે શ્રી અરવિંદ વિલાસમાં કોફી પીતા પીતા, મિત્રો સત્સંગ કોઈ મંદિરના પ્રાંગણમાં જઈને બેસીએ ત્યાં થાય જ નહીં. સત્સંગ તમારા ડ્રોઈંગ રૂમમાં પણ થાય, સત્સંગ ફૂટપાથ પર પણ થાય, અને સત્સંગ રેલવેના કમ્પાર્ટમેન્ટમાં પણ થાય, કારમાં મુસાફરી કરતા પણ થાય, અને ગાડામાં બેસીને જામમાં જતા હોય ત્યાં પણ થાય. યોગ એટલી સાહજિક પ્રક્રિયા છે કે એને કોઈ પણ ઢાંચામાં ઢાળવાની જરૂર નથી. યોગ તમારા મન અને આત્માની વચ્ચેનું આદાન પ્રદાન છે. યોગ મનનું આત્માને સમર્પણ છે. યોગ તમારા મનને ઓળખીને પ્રકૃતિ તરીકે આત્માને સમર્પિત કરવાનો માટેનો તમારો સખતમાં સખત જાગ્રતમાં જાગર અને સતત ચાલતો પ્રયત્ન છે. એટલા માટે હું તમને આ વાસ્તવિક હકીકત બતાવું છું જે જીવનમાં બની ગયેલી આ લોકોના. ડોક્ટરલાલ ભગવતીને શ્રી અરવિંદે કહ્યું કે તારે શિક્ષણ લેવાનું, ઊંચામાં ઊંચી કક્ષાનું શિક્ષણ લેવાનું, અને યુનિવર્સિટીના અને કોલેજના વિદ્યાર્થીઓને તારે એવું શિક્ષણ આપવાનું ચિંતનશીલ કે જેથી એ વિદ્યાર્થીઓને પોતાનો રાષ્ટ્રધર્મ સમજાઈ જાય, પોતાનો દેશપ્રેમ સમજાઈ જાય, ભારતની માટી સમજાઈ જાય, ભારતની ગરિમા સમજાઈ જાય, આવતીકાલનું ભારતનું ભાગ્ય કેવું છે તે સમજાઈ જાય, ભારતે જે ઋષિ મુનિઓનો ભવ્ય ભૂતકાળ જોયો છે, અનુભવ્યો છે, માણ્યો છે, અને જેનાથી આ દેશનું પર્યાવરણ તૈયાર થયું છે, એ ભ્રષ્ટ થઈ ગયું, એ ભ્રષ્ટ થઈ ગયેલા પર્યાવરણમાંથી આ દેશ મુક્ત થાય અને ફરી વખત એની ઊંચાઈને પ્રાપ્ત કરે એવા શિક્ષણનું નિર્માણ કરવાની જવાબદારી તારી છે. અને ડોક્ટરલાલ ભગવતીને એના જીવનનું મિશન છે. અને આ યશવંતરાય જોશીને એમ કહ્યું કે તું ખેડૂતનો પુત્ર છે. ખરેખર મારા ગામની બાજુમાં આવેલા નાના સરખા ગામના એ ખેડૂત હતા, જમીન વધારે, મોટા ખેડૂત હતા. તું ખેડૂતનો પુત્ર છે, તારે શું કરવાનું? કે તું આ ભણવાનું માંડી વાળ, તું પૂના જા અને એગ્રીકલ્ચર કોલેજમાં જોડા અને એગ્રીકલ્ચરની ખેતીની ડિગ્રી પ્રાપ્ત કર અને નિષ્ણાત ખેડૂત બની જા. અને નિષ્ણાત ખેડૂત બની જઈને તારે શું કરવાનું? કે તારે ખેડૂતોને સંગઠિત કરવા માટે કોઓપરેટિવ મુવમેન્ટ શરૂ કરવાનું. અને કોઓપરેટિવ મુવમેન્ટ શરૂ કરીને તું ખેડૂત બનીને ખેડૂતોમાં જાગૃતિ લાવ. ખેડૂતોમાં જાગૃતિ આવશે નહીં ત્યાં સુધી ભારતની સ્વતંત્રતા આવશે નહીં. શિક્ષણ પણ ભારતની સ્વતંત્રતાને માટે, વ્યાયામ પણ ભારતની સ્વતંત્રતાને માટે, શારીરિક તંદુરસ્તીના આયોજન પણ ભારતની સ્વતંત્રતાને માટે અને ખેતી પણ ભારતની સ્વતંત્રતાને માટે, એ સંકલ્પ સાથે શ્રી અરવિંદે વડોદરામાં આ યુવાનોને પ્રેરણા આપવાનો પ્રયાસ કરેલો છે. આપણે કહીએ છીએ આપણે આ કામ કરીએ છીએ. મારા જેવા પોપટની જેમ બોલનાર માણસો શ્રી અરવિંદની વાતો વાંચીને અહીં તહીંથી ભેગી કરીને કાં તો થોથાના થોથા ભરીને લખે છે અને થોથાના થોથા ભરીને એ બધી વાતોના રેફરન્સ આપીને લોકોની આગળ વાત મૂકે છે અને પોતાની જાતને સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે અમે શ્રી અરવિંદના સાધક છે. શ્રી અરવિંદનો સિક્કો લગાવવાથી શ્રી અરવિંદના સાધક બની શકાતું નથી. શ્રી અરવિંદે જે પ્રકારનું જીવન જીવી બતાવ્યું એ માર્ગે આપણે પામર તો પામર પણ એક ડગલું માંડવાનો પ્રયત્ન કરીએ ત્યારે શ્રી અરવિંદની સાધનાનો પ્રારંભ થાય છે.
તમારી આગળ હું આંગળીઓ બતાવી લઉં છું અને તેથી મેં આપને કહ્યું કે આ પ્રવચન નથી, એક મહાઋષિના જીવનનું અનુશીલન કરવાને માટેનો આપણો સંકલ્પબદ્ધ પ્રયાસ છે. પ્રયાસ આપણો સાર્થક થાય, નિરર્થક જાય, નિષ્ફળ જાય, સફળ થાય એ આપણી આપણું ભાગ્ય છે. પણ આપણે આ જન્મમાં પ્રયત્ન તો કરી જોઈએ. જો આપણને આ જન્મમાં આવું કંઈ દેખાતું હોય તો આપણે પ્રયત્ન કરીએ, અને મોડો તો મોડો પણ આપણે પ્રયત્ન કરીએ તો આપણી નવી પેઢી જો એના યોગ્ય સમયે પ્રયત્ન કરશે, યુવાન મિત્રો એના મા બાપનું અનુકરણ કરશે, યુવાન એના વડીલોનું અનુકરણ કરશે, આપણે જો આ વાંચતા હોઈશું, આ વિચારતા હોઈશું, આપણા ઘરમાં ચર્ચા કરતા હોઈશું તો આપણી નવી પેઢી પણ એ ચર્ચા કરશે. અને આવતીકાલે એના 20 વર્ષ થાય, 15 વર્ષ થાય, 17 વર્ષ થાય, 25 વર્ષ થાય ત્યારે એ જીવનનો આ માર્ગ અપનાવવાને માટેનો પ્રયાસ કરશે. આપણે ગુમાવી દીધું તો કંઈ નહીં, પણ આપણી નવી પેઢીમાં તો આ સાર્થક થાય એટલા માટેનો આપણો આ પ્રયાસ છે. મિત્રો, યશવંતરાય જોશીને એમ કહ્યું કે પૂના જા, બરોડાની કોલેજમાં ભણવાનું માંડી વાળ, પૂના જા, એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવ. અને પૂનાની ફર્ગ્યુસન કોલેજની અંદર યશવંતરાય જોશીને મોકલા, જે મારા ગુરુ. કબીરજી એ કહ્યું કે ગુરુ ગોવિંદ દુનો ખડે કિસકો લાગુ પાય, બલિયાજી ગુરુદેવ કી ગોવિંદ જીઓ બતાય. આ તે ખેડૂતના દીકરા જેણે મને 28 વર્ષ સુધી શ્રી અરવિંદ સમજાવ્યા, શ્રી અરવિંદ શીખવા, અને એના પ્રતાપે એણે મને 68 સાલમાં માતાજીના ચરણમાં માથું મૂકવાને માટેનું સદભાગ્ય છે. એને હું આ વ્યાસપીઠ પરથી શ્રદ્ધાંજલિ આપું છું તમારી આ સતી તોરણની પાવન ભૂમિમાં. સતીત્વ ક્યાં પ્રગટ થઈ શકે, સાત્વિકતા ક્યાં પ્રગટ થઈ શકે, સમાપ્ત થઈ ગયા અને આ સાવિત્રીનું દર્શન મને આત્મસાત થવાનો આ જન્મ
જન્મની અંદર આ અવસર પ્રાપ્ત થઈ ગયો. મિત્રો, મારું દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે તમને કોન્ક્રીટ દેખાય કે આ સાહેબ હતા કે જેણે અમને આ વાત કરેલી. આ પોપટીયું જ્ઞાન નથી, ભૂખી કાળેનું જ્ઞાન નથી. શિક્ષક તરીકે, પ્રાધ્યાપક તરીકે, વાઇસ ચાન્સેલર તરીકે કે પ્રોફેસર તરીકે ભેગું કરેલું, ઓછીનું લઈને તમારી આગળ એનું વિતરણ કરેલું એવું જ્ઞાન નથી. આ જગદંબાનો હાથ મુકાયો તમારા માથા પર આ જન્મની અંદર 1968 સાલમાં તેરિયા પ્રસાદી છે. મારો અવાજ જ્યાં સુધી પહોંચે એ પણ જો કોઈ યુવાન સાંભળતો હોય તો તેને પોતાના જીવનનો સંકલ્પ આ દિશામાં વિચારવો જોઈએ અને તે દિશામાં આગળ ચાલવું જોઈએ. આ યુવાનો તે જમાનામાં શ્રી અરવિંદને મળતા અને ચારે ચાર યુવાનોને શ્રી અરવિંદે વ્યક્તિગત જીવનનું મિશન બતાવ્યું અને એમાંના જે એક વ્યક્તિ હતા તે મારા ગુરુ હતા. એટલે ડિરેક્ટલી ફ્રોમ ધી હોર્સિસ માઉથ આ સીધે સીધું એના તરફથી કહેવામાં આવેલી આ સત્ય હકીકત અને ઘટના. અને એણે પુરાણી યુનિવર્સિટી પુણા યુનિટી કોલેજની અંદર એડમિશન લીધું. યશવંતરાય જોશીએ ફર્ગ્યુસન કોલેજની અંદર BAG ફર્સ્ટ ક્લાસ પાસ કરી અને BAG થયા પછી એણે 100 એકરનું કોઓપરેટિવ ફાર્મ બનાવ્યું મારા ગામની નજીક. કોઓપરેટિવ મુવમેન્ટ શબ્દ શ્રી અરવિંદે આપેલો છે. સહકારી પ્રવૃત્તિ અને સહકારી ચળવળનો જન્મ ગુજરાતમાંથી થયો છે અને ગુજરાતમાંથી પાંગરેલી સહકારી પ્રવૃત્તિ એ મહારાષ્ટ્રમાં ગઈ, બંગાળમાં ગઈ, બિહારમાં ગઈ, ઓડિશામાં ગઈ, હરિયાણામાં ગઈ, પંજાબમાં ગઈ. એનો જન્મ ગુજરાતમાંથી થયો છે અને એના જન્મની દીક્ષા આપનાર શ્રી અરવિંદ છે જેણે વડોદરાના આશ્રમમાંથી કોઓપરેટિવ મુવમેન્ટની યશવંતરાય જોશીને દીક્ષા આપી છે. ટીકા ટપ્પા નહોતા કહે, ચાંદલા નહોતા કહેતા, કોઈ કુંડલીની જાગૃત નથી કરી આપી. દર્શન સાવિત્રીના માધ્યમ દ્વારા આપણને આપેલું છે. એમાં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પ્રોબેબલ પોસિબલ એન્ડ એવરીથિંગ ઇઝ વિધિન અવર રેન્જ. આપણી રેન્જમાં છે, આપણે કરી શકીએ અને તે એક જ જન્મમાં કરી શકીએ. કારણ કે શ્રી અરવિંદે કળિયુગને ટૂંકાવી દીધો અને કળિયુગને ટૂંકાવી દીધો એટલે સમયની ગતિવિધિને ટૂંકાવી દીધી અને સમયની ગતિવિધિને ટૂંકાવી દીધી એટલે સમયની પ્રકૃતિ પણ ટૂંકાવાઈ ગઈ અને સમયની પ્રકૃતિ ટૂંકાવાઈ ગઈ તો જે સમય જન્મો પછી સાર્થક થઈ શકે એ સમય તમે એક જ જન્મમાં સાર્થક કરી શકો. આ વિજ્ઞાન છે અને એ આ જગદંબા છે. અંબુભાઈ પુરાણીએ વડોદરાની દીક્ષા, વડોદરાનો સંસ્કાર, વડોદરાનો સત્સંગ પરિણામે અંબુભાઈ પુરાણી પોંડિચેરી પહોંચ્યા અને 1988 સાલમાં પહોંચ્યા. ફરિયાદ લઈને પહોંચ્યા. શ્રી અરવિંદ કૃષ્ણનો સાક્ષાત્કાર થયો ત્યારે એમણે પણ કૃષ્ણની સામે ફરિયાદ કરેલી કે તે મને જેલમાં શા માટે લાવી દીધો, કાંઈ પાપ કર્યા વગર, મેં કોઈ પાપ કર્યું નથી, કોઈ અપરાધ કર્યો નથી, તે મને જેલમાં શું કરવા લાવી દીધો. અંબુભાઈ પુરાણી પ્રશ્ન પૂછે છે શ્રી અરવિંદને પોંડિચેરીમાં કે અમે તો સ્વતંત્રતાને માટે તમારી સાથે જોડાયેલા વડોદરાથી, સ્વતંત્રતાની તમે અમને વાત કરેલી કોફી પીતા પીતા વડોદરામાં અને તમે તો સાધુ બનીને આવી ગયા અહીંયા. તમારો ને મારો પણ આ જ પ્રશ્ન પેદા થાય. મિત્રો, 25 વર્ષની ઉંમરે તે કંઈ અધ્યાત્મની ચર્ચા કરાય, 25 વર્ષની ઉંમરે તે કંઈ ધ્યાનમાં બેસાય, 25 વર્ષની ઉંમરે તો કોઈ મંદિરના પ્રાંગણની અંદર સત્સંગ સાંભળવા જવાય, 25 વર્ષની ઉંમર તો કેટલું બધું કરવાનું બાકી છે, એજન્ડા બહુ લાંબો છે. પણ જેણે કર્યું આવું કર્યું ગઈ સદીની અંદર 20મી સદીના પ્રારંભમાં 1988 સાલ 20મી સદીનો બીજો દશકો અંબુભાઈ પુરાણી પોંડિચેરી પહોંચ્યા. વ્યાયામવીર હતા, ખડતલ હતા. તમે એનો ચહેરો અને જુઓ તો વિવેકાનંદ જેવો ચહેરો લાગે એટલી તેજસ્વીતા હતી જેનામાં. એ પહોંચ્યા ત્યાં અને પહોંચીને શ્રી અરવિંદને પ્રશ્ન પૂછે છે કે તમે તો સાધુ બનીને આવી ગયા, આ ધોળા કપડાં પહેરીને અહીંયા બેસી ગયા, સ્વતંત્રતાની લડત બી છોડી દીધી, કોંગ્રેસની પ્રેસિડેન્સી પણ છોડી દીધી, ચળવળ પણ છોડી દીધી અને સીધા પોંડિચેરી આવી ગયા. દુનિયામાં મોટામાં મોટી ગેરસમજ છે કે શ્રી અરવિંદ
ब्रिटिश सरकार थी गबराई ने फ्रेंच टेरिटरी में पहुंची गया। बात सदंतर खोटी छे। ट्रस्टना आदेश थी श्री अरविंद पोंडिचेरी गया। 1909 માં કૃષ્ણનો સાક્ષાત્કાર થયો અને કૃષ્ણના આદેશ થકી કૃષ્ણએ એમને છોડાવ્યા જેલમાંથી જજમેન્ટ કૃષ્ણએ એ વાતને આપણે કરી છે એ કૃષ્ણએ ચંદ્રનગરની અંદર શ્રી અરવિંદને આદેશ આપ્યો પોંડિચેરી જા ત્રણ વખત અને ત્રણ વખતે આદેશ આપ્યો ત્યારે શ્રી અરવિંદ પોંડિચેરી ગયા અને શ્રી અરવિંદ ઘરની બહાર નીકળીને ડોક પર આવે તે પહેલા એમની સ્ટીમર પણ તૈયાર હતી સ્ટીમરમાં જગ્યા પણ તૈયાર હતી અને સ્ટીમરના દરવાજા સુધી મૂકવા જાય એવી વ્યક્તિ પણ લોર્ડ કૃષ્ણએ તૈયાર રાખેલી હતી શ્રી અરવિંદ ભાગીને પોંડિચેરી ગયા નથી શ્રી અરવિંદ કૃષ્ણના આદેશથી પોંડિચેરી ગયા કારણ કે સ્વયં પોતે કૃષ્ણ બની ગયેલા એનો આત્મા કૃષ્ણનો બની ગયેલો કૃષ્ણનો આત્મા એને પૂછે છે અંબુભાઈ પુરાણી કે અહીંયા પોંડિચેરીમાં આવી ગયા હવે અમારે શું કરવાનું તમે અમને નિરાધાર બનાવી દીધા સ્વતંત્રતા માટે અમે તમારી સાથે જોડાયા હતા ત્યારે શ્રી અરવિંદે સામે મૂકેલું એક બાજટ જેવું હતું દેશ હતું એ દેશની ઉપર મૂકી ઠોકી અને મૂકી ઠોકીને એમ કહ્યું કે તારે શું જોઈએ છે કે મારે ખાતરી જોઈએ છે ભારતની સ્વતંત્રતા આવશે એની મારે ખાતરી જોઈએ છે 1948 સાલ ગાંધીજીએ હજુ મૂવમેન્ટ શરૂ નહોતી કરી મારે ખાતરી જોઈએ છે તને કોણ ખાતરી આપે કે તમે આપો કે મારી ખાતરીનો તું સ્વીકાર કરશે કે જરૂર કરીશ જેણે સ્વતંત્રતાનો સંદેશો આપ્યો સ્વતંત્રતાની વાત કરી સ્વતંત્રતાનો સંકલ્પ લીધો અને લેવડાવ્યો એ શ્રી અરવિંદ અંબુભાઈ પુરાણીને કહે છે બુટ્ટી ઠોકીને બાજટની ઉપર કે આવતીકાલે સૂર્યનો ઉદય થવાનો છે એ જેટલી નિશ્ચિત ઘટના છે એટલી જ નિશ્ચિત ઘટના ભારતને સ્વતંત્રતા મળવાની છે તેની છે ડિગ્રી ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ સી ઇટ ઇઝ સિમ્પલી અ ક્વેશ્ચન ઓફ ટાઈમ ઇટ હેઝ ઓલરેડી બીન ડિગ્રીડ માત્ર સમયનો સવાલ છે નિયતિએ તો નક્કી કરી દીધું છે કે ભારતને સ્વતંત્રતા મળશે 1948 સાલમાં શ્રી અરવિંદે કીધું અને શ્રી અરવિંદના જન્મદિવસ 15મી ઓગસ્ટને દિવસે ચર્ચિલે બ્રિટિશ સરકારે ભારતને સ્વતંત્રતા આપી એ ઇટ હેઝ ઓલરેડી બીન ડિક્રી એ શ્રી અરવિંદે 1948 સાલમાં અંબુભાઈ પુરાણીને કહ્યું છે જે અંબુભાઈ પુરાણીને શ્રી અરવિંદે પોતાના જીવનનું મિશન બતાવ્યું વશિષ્ઠ દીક્ષા આપે વાલ્મીકી દીક્ષા આપે વાલ્મીકી અને પારાશર દીક્ષા આપે ભારદ્વાજ દીક્ષા આપે પરશુરામ દીક્ષા આપે એની બધી વાતો આપણે પુરાણોમાં અને ઉપનિષદોમાં બહુ વાંચી મિત્રો આ આપણી નજર સમક્ષ રચાયેલી આ ઘટના આપણી નજર સમક્ષ જીવાયેલું આ જીવન આપણી નજર સમક્ષ બની ગયેલો આ ઇતિહાસ એને જો આપણે નજર અંદાજ કરીએ તો જન્મારો નિષ્ફળ જશે આ જન્મ નિષ્ફળ જશે કરીશું આવતા જન્મે કરીશું એને તો કોઈ ઉતાવળ છે જ નહીં ઉતાવળ તો આપણને છે કે આપણો જન્મ નિષ્ફળ જશે એને તો આપણા જેવા અબજો માનવો છે જગતની અંદર એની મહેનત તમે નહીં કરશો તો બીજા કરશે એક વ્યક્તિ નિમિત્ત બનશે તો બીજી વ્યક્તિ નિમિત્ત બનશે માતાજી કહે છે કે હું તો દરેકની ઉપર મારી પોતાની ગ્રેસ મારી પોતાની કૃપા પાઠવું છું પણ લોકો સ્વીકારતા નથી અને ઇટ ઇઝ રિબાઉન્ડેડ હું જે કૃપા મોકલું છું એને તે સ્વીકારતા નથી અને એ રિબાઉન્ડ થઈ જાય છે એવો સમય આવ્યો આવો સમય ઇતિહાસમાં માનવ જાતિના ઇતિહાસમાં અને આ માટીના ઇતિહાસમાં આજ દિન સુધી ક્યારે આવ્યો જ નથી આ પહેલી વખત આવ્યો માટે મધર એમ કહું કે ઇટ ઇઝ એન અવર ઓફ ગોડ આર યુ રેડી આ પરમાત્માની ઘડી છે તમે તૈયાર છો મધરે એમ પણ કહ્યું કે ફોર્ચ્યુનેટ આર ધોઝ હુ ટેક પ્લંજ ઇન ટુ ધી ફ્યુચર નસીબવંતા તે માણસો છે જે ભવિષ્યમાં કૂદકો મારે છે આ આપણે ભવિષ્યમાં કૂદકો મારીએ છીએ આપણે આવતો જન્મ આ જન્મમાં જીવીએ છીએ તમે અહીંયા બેઠા છો મિત્ર અકસ્માત નથી માવજીભાઈએ આમંત્રણ આપ્યું માવજીભાઈનું માધરે વતન છે અને માવજીભાઈને ખુશ કરવા માટે તમે કોઈ વૈવાહિકો વ્યવહાર સાચવવા માટે આ જગ્યાએ બેઠા નથી યુ આર ઓલ સિલેક્ટેડ જેની પસંદગી થાય કે આ
આવે જેની પસંદગી થાય તે વર્તમાનને ઓળખે જેની પસંદ ઇતિહાસ વાંચીને તો ભૂતકાળને જાણવાની કોશિશ કરીએ છીએ આપણે અને જોશીને પૂછીને આપણે ભવિષ્ય જાણવાની કોશિશ કરીએ છીએ પણ આજ સુધી કોઈ પણ માણસ જે નસીબદાર નથી એ પોતાના વર્તમાનને ઓળખવાની કોશિશ કરતો નથી આપણે આ વર્તમાનને ઓળખવાની કોશિશ કરીએ છીએ કે આપણો વર્તમાન આમ કેમ છે આપણે શા માટે અહીંયા બેઠા શા માટે આ શહેરમાં જન્મ્યા શા માટે આ શહેરમાં જીવા શા માટે આ શહેરમાં શ્વાસ લઈએ છીએ અને તેનો વર્તમાન શ્રી અરવિંદ બતાવે છે દુનિયાભરના તત્વવેત્તાઓ અને મનોવૈજ્ઞાનિકો કહે છે કે જેને વર્તમાન જીવતા આવડે છે તેનું જીવન સફળ થવાની દિશામાં આગળ વધે છે ભૂતકાળને વાગોળવાની પણ જરૂર નથી અને ભવિષ્યની ચિંતા કરવાની પણ જરૂર નથી તમે તમારા વર્તમાનને અરીસામાં જોવાનો પ્રયાસ કરો તમને તમારું જીવન પરમાત્માએ શા માટે આવું આપ્યું છે એ સમજાઈ જશે ડીપ ઠોકીને શ્રી અરવિંદે 1998 સાલમાં કહ્યું કે ઇટ હેઝ ઓલરેડી બીન ડિક્રી ઇટ ઇઝ સિમ્પલી અ ક્વેશ્ચન ઓફ ટાઈમ અને સ્વતંત્રતા આવી કલ્પનાતીત રીતે આવી કોઈ લશ્કર નહીં કોઈ સેના નહીં કોઈ બ્લડ શેડ નહીં કોઈ રેવોલ્યુશન નહીં કોઈ ક્રાંતિ નહીં ગાંધીજીના ચપટી મીઠું જોયરા થકી અને પ્રભાતથી ફેરી ફરીને આ દેશની સ્વતંત્રતા આવી દુનિયાની ક્રાંતિના ઇતિહાસની અંદર ભારતની ક્રાંતિ બે નમૂન છે પણ તે ઋષિના તપથી આવી છે મિત્રો શ્રી અરવિંદે એના જીવનનો પ્રારંભ વડોદરામાં કર્યો તે વખતનો આ સંકલ્પ છે અને તેના આ ચાર જીવતા સાક્ષી એમાં જે પ્રફુલભાઈ ભગવતી નટવરલાલ ભગવતીના દીકરા જીવે છે અને આ યશવંતરાય જોશીનો પરિવાર પણ જીવે છે અંબુભાઈ પુરાણીના ડોક્ટર હમણાં બે વર્ષ કરાર પોંડિચેરીમાં એકની એક દીકરી અને બે વર્ષ કરાર પોંડિચેરીમાં જે છોડ અનુબેન પુરાણી જે તેની સ્કૂલના ઇન્ચાર્જ હતા એ અંબુભાઈ પુરાણીની દીકરી જઈએ આપ એના નામના ની જન્મોત્રી જોઈ શકો છો તમે અનુભવી શકો એ માતાજી એ માટે શ્રી અરવિંદે સત્યવાત્રા મહાલક્ષ્મી મહાસરસ્વતી મહેશ્વરી અને મહાકાળીનો આ પશ્ચિમના જગતમાં થયેલો સદેહી અવતાર છે જેને કૃષ્ણનો સાક્ષાત્કાર શ્રી અરવિંદ પહેલા પૂરો પામી છે 14મી સાલમાં આવ્યા અને 20મી સાલમાં પાછા આવ્યા 14માં આવીને જતા રહ્યા 20મી સાલમાં પાછા આવ્યા અને આવ્યા પછી પોંડિચેરીમાં શ્રી અરવિંદના ચરણોમાં સમર્પિત થઈને એણે તિરુપતિ બાલાજી નથી જોયું એણે મદ્રાસનું રેલવે સ્ટેશન નથી જોયું એણે મુંબઈનું રેલવે સ્ટેશન નથી જોયું એણે હિમાલય નથી જોયો એણે તાજમહાલ નથી જોયો એણે કન્યાકુમારી નથી જોયું એણે અજંટા ઇલોરા નથી જોયું એણે કોઈ સાઉથ ઇન્ડિયાના કોઈ મીનાક્ષીના મંદિર કે કોઈને કંઈ જોયું નથી પોંડિચેરીના આશ્રમના ની વિસિનિટીમાંથી એ ક્યારેય પણ બહાર ગયા નથી અને એ એક જ જગ્યાએ રહીને પેરિસ જેવા દુનિયાનું સ્વર્ગ કહી શકાય એવા શહેરમાં જન્મેલી અને શહેરમાં જીવેલી સડનારી ભારતમાં આવી અને પોતાના ગુરુના ચરણોમાં સમર્પિત થઈને રહીને એણે વુમનહૂડમાંથી મધરહૂડ અને મધરહૂડમાંથી વર્લ્ડ મધરની અવસ્થાને આત્મસાત કરી એ શ્રી અરવિંદનો યોગ છે એણે આ અવસ્થા જગદંબા તરીકે પ્રાપ્ત કરી પેરિસમાં રહેતા રહેતા 1890ની સાલમાં જ્યારે લોર્ડ કૃષ્ણને એણે જોયા ગીતાજીનો અનુવાદ વાંચ્યા પછી ત્યારે માતાજી પોતાનો અનુભવ લખે છે કે 12 વર્ષની ઉંમર થઈને 1878ની 21 ફેબ્રુઆરીએ માતાજીનો જન્મ થયેલો અને આ 1890ની સાલ 12 વર્ષની ઉંમરે માતાજી પોતાના આત્માને પોતાના શરીરમાંથી બહાર પાડતા રાતના પોતાના રૂમમાં બેસે અને પોતાના આત્માને પોતાના દેહની બહાર કાઢે આ એની જન્માંતરની ઉપલબ્ધિ હતી અને આત્મા બહાર આખા બ્રહ્માંડમાં ફરે અને બ્રહ્માંડમાં ફરતો આત્મા માતાજી લખે છે કે સોનાનો જબ્બો પહેરે સોનેરી જબ્બો પહેરે અને સોનેરી જબ્બો એટલો બધો વ્યાપક અને વિશાળ થાય કે આખા બ્રહ્માંડની ઉપર તે છવાઈ જાય માટે આ જગદંબા છે અને એ જબ્બો જગતમાં છવાઈ જાય દુનિયાના દુઃખી દરિદ્રી ત્રસ્ત ગ્રસ્ત રોગી ભોગી પામર અજ્ઞાની
અપરાધી માણસો જાય અને જબ્બાનો સ્પર્શ કરીને માતાજીની શરણાગતિ સ્વીકારે અને પાછા સ્વસ્થ થઈને પોતાના જીવનમાં પરત જાય એના જબ્બાનો સ્પર્શ કર્યા થકી જ એના અનેક જન્મો જીવાઈ જાય એવી આ જગદંબા સાક્ષાત આ જન્મની અંદર આ 12 વર્ષની ઉંમરે આ મૂર્તિ કરી આ ચમત્કાર નથી વાર્તા નથી મધરના જીવનનો કોન્ક્રીટ ઇતિહાસ છે અને તે પોન્ડિચેરીમાં બધાયા પોન્ડિચેરીમાં બધાયા પ્રાર્થના ગાય પહેલી પ્રાર્થના એ રાધાની પ્રાર્થના ગાય અને રાધાની પ્રાર્થના ગાયા પછી માતાજીને સાધનાના સમય દરમિયાન 1920 થી લઈને 1950 ના સમયમાં 30 વર્ષના સમય દરમિયાન પોતાના અનેક પૂર્વજન્મો યાદ આવ્યા એક વખત યાદ આવ્યું કે હું ઇજિપ્તની મહારાણી હતી જેણે ગાઝા બેલ્ટ ઉપર પહેલો પિરામિડ બાંધ્યો ગાઝા બેલ્ટને માટે આજે ઇઝરાયલને પેલેસ્ટાઇન લડે છે એ ગાઝા બેલ્ટની ઉપર પિરામિડ બાંધ્યો એ ઇજિપ્તની મહારાણી હતી બીજા જન્મમાં પણ હું ઇજિપ્તની ફેરોમોસની મહારાણી થઈ જેણે ફેરો રાજવીને પિરામિડમાં સમાધી આપી એક જન્મની અંદર હું રશિયાની મહારાણી કેથેરિન ધી ગ્રેટ હતી એક જન્મની અંદર હું ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથની ફર્સ્ટ હતી એક જન્મની અંદર હું ભારતમાં ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ હતી અને એક જન્મની અંદર હું ચિત્તોડની રાણી મીરાબાઈ હતી જેણે સદૈવ દ્વારિકાધીશને પોતાનું સમર્પણ કરી દીધું આવા અનેક જન્મો મધરને યાદ આવે છે અને એ જન્મો પોન્ડિચેરીમાં યાદ આવ્યા એટલે અને ધીમે 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 એણે આ અવસ્થા આત્મસાત કરી મિત્રો આ આપણા સમયની અંદર જીવાયેલો ઇતિહાસ છે આપણે ક્યાંય કોઈ ઇતિહાસ શોધવા માટે કોઈ કલ્પનાના ઘોડા દોડાવવા માટે કે કોઈ ચમત્કારો કોઈ બાવા બાપુની પાસેથી સાંભળવાને જવાની જરૂર નથી મિત્રો આપણી નવી પેઢી વાંચે વિચારે સમજે અને શ્રદ્ધાપૂર્વક એના ચરણની અંદર પોતાનું માથું મૂકી દે તો તમારો જન્મ બી તમે આવા દીકરા દીકરીને જન્મ આવ્યો છે તે બદલ સાર્થક થઈ જશે અને તમારા દીકરા દીકરીને ત્યાં તો માતાજીની સામે ક્યુબા બેઠેલા આત્માઓ સંતાન તરીકે આવશે નરસિંહ મહેતાએ અમથું નથી ગાયું કે જેના ક્યુબા એક વૈષ્ણવજન પેદા થાય તેની 71 પેઢી તરી જાય આ તે વિજ્ઞાન છે જીવી શકાય છે જેવી શકાય છે પામી પણ શકાય છે વિચારજો બાકીનું બધું માતાજી કરી દેશે અશ્વિનભાઈ કહી જાય માટે સમજાઈ જશે એમ નહીં તમે મારી ડિગ્રી કે સીડી સાંભળશો અને તમને સમજાઈ જશે એમ પણ નહીં એની કૃપા થશે તો જરૂર તમને સમજાશે અને માતાજીએ કહ્યું છે કે જેના પર મારી એક વખત દ્રષ્ટિ મંડાઈ છે અને હું જન્માંતર સુધી છોડતી નથી મારી એના પર જેના પર એક વખત દ્રષ્ટિ મંડાઈ છે એને હું જન્માંતર સુધી છોડતી નથી આ બધા પોન્ડિચેરી ગયા છે ચાર વિદ્યાર્થી હતા શ્રી અરવિંદના વડોદરામાં એ ચારે ચાર પોન્ડિચેરી ગયા અંબુભાઈ તો ત્યાં જ રહી ગયા અને આ જોશી કાકા ત્યાં ન રહ્યા અને 100 એકરનું કેમ્પ કોઓપરેટિવ ફાર્મ બનાવ્યું મારા ગામની બાજુમાં કપાસ પકવો અમારો વિસ્તાર સુરત જિલ્લાનો અને ભરૂચ જિલ્લાનો આ એરિયા એ કોટન ગ્રોઈંગ વિસ્તાર છે ત્યાં કપાસનો પાક પુષ્કળ થાય છે એ કપાસ ઉગાડ્યો અને 100 એકરની અંદર કોઓપરેટિવ મુવમેન્ટ શરૂ કરી વખારિયાના જીર હતા પારસી જેન્ટલમેનના અને તે વેપારી માણસ એટલે તે કપાસના જે ભાવ આપતા એના કરતાં કોઓપરેટિવ વેમાં કપાસ ઉગાડ્યો અને તેને મુંબઈ જઈને વેચ્યો આ જોશી કાકાની મંડળીએ કોઓપરેટિવ મુવમેન્ટ એને અમલમાં મૂકી એણે કોઈ પ્રાણાયામ નથી કર્યો એણે કોઈ આસન નથી લીધું એણે કોઈ ભગવા કપડાં નથી પહેર્યા મિત્રો એણે કોઈ હિમાલયની ગુફામાં જવાનું નથી કર્યું ચાર છોકરા દીકરા દીકરીના બાપ અભણ પત્ની તેની સાથે સંસાર માંડીને રહ્યા ખેતી કરી મારા ગામની બાજુમાં ગામમાં રહીને 100 એકરનું કોઓપરેટિવ ફાર્મ બનાવ્યું પણ ગુરુના આદેશ પ્રમાણે આ સાધના છે આ તપશ્ચર્યા છે આ આરાધના છે અને 100 એકરનું ફાર્મ બનાવીને કપાસ ઉગાડ્યો 2 વીઘાના 4 વીઘાના 1 એકરના 2 એકરના ખેડૂતોને બધાને ભેગા કરી દીધા જે જમીનના અંતુ સીમાંકન હતું શેડા હતા એ બધા દૂર કરી દીધા અને દૂર કરી દઈને 100 એકરના ફાર્મની અંદર કપાસ ઉગાડ્યો અને તે કપાસ મુંબઈના માર્કેટમાં વેચ્યો જ્યાં વખારિયાના જીવની અંદર એ કપાસ નાખવાને બદલે બહાર વેચ્યો બોમ્બેની અંદર તે વર્ષોમાં
1943 થી સાલ પહેલા પણ એક અપાસ વિચાર્યા પછી મારા ગામની અંદર એને જીની ફેક્ટરી નાખી સૌથી પહેલી 1943 થી સાલ અને 43 પહેલા એક અપાસ બધો બારગામ બોમ્બે લઈને વેચ્યો અને એક અપાસના 10 ગણા પૈસા આવ્યા ખેડૂતોને 10 ગણો ભાવ મળ્યો એટલે ખેડૂતોમાં જાગૃતિ આવી કે આપણે તો અત્યાર સુધી પેઢીઓ સુધી કપાસ વેચી દેતા ને કાઈ પૈસા મળતા નહીં તેને બદલા 10 ગણા રૂપિયા આવ્યા એટલે ખેડૂતોમાં જાગૃતિ આવી અને આખો ખેડૂત સમાજ આ ગાંધીજીની ચળવળમાં પાછળથી જોડાયો પણ એને જાગૃત કરવાની જવાબદારી શ્રી અરવિંદે શ્રી અરવિંદ નિવાસમાં કોફી પીતા પીતા આ યશવંતરાય જોશીને સોંપેલી એણે જીવી બતાવી આનું નામ સાધના આનું નામ આરાધના અને એ મને લઈ ગયા સૌથી પહેલા 1968 ની સાલમાં પહોંચી છે એણે માતાજીના દર્શન કરાવ્યા કબીરજી તો લખી ગયા પણ કબીરજી લખી ગયા તે મેં અનુભવ્યું ગુરુ ગોવિંદ દોરો કડે કિસકો લાગુ પાય બલિયારી તો નિયમથી ગોવિંદ જીઓ બતાય જગતની જગદંબાને એણે મને પ્રત્યક્ષ આપોએ દર્શન કરાવી દીધા તમે એની સામે જુઓ તો જોઈ ન શકાય એટલું બધું લશ્કર અને એટલું બધું તેજ એની એની આંખોમાંથી ટપકતું એવો એવા એવો સાક્ષાત્કાર કરાવ્યો અને આ જોશી કાકાના પત્નીને જ્યારે જોશી કાકા લઈ ગયા એક વખત પોંડિચેરી ત્યારે અભણપા માંડ એકદ ચોપડી ભણેલી બહુ થાય તો કદાચ પોતાના નામની સહી કરતા આવડતી હશે તે પણ મને ખબર નથી એને લઈ ગયા કે આ તો મહાકાળી છે મહાલક્ષ્મી છે માતાજી છે આવા છે તેવા છે ફ્રાન્સથી આવેલા છે યુરોપિયન લેડી છે તું ચાલ ઘરના માણસને સમજાવવા જ સૌથી અઘરું છે દુનિયા તો સમજી જાય ઘરનાની સમજે અમારા તરફ સુરતમાં કહેવત છે કે શેરીના કૂતરા યાત્રા કરવા જવાની તે તમે ઘરમાંથી બહાર નીકળો ઘરની ભોગવાની શરૂઆત કરે શેરીના કૂતરા જ કરે બીજા તો પછી ફરિયાદ નહીં કરવાની મોરારજી દેસાઈનો મોરારજી બહેનો નથી સરદાર પટેલનો સરદાર પટેલ બહેનો નથી ને ગાંધીજીનો દીકરો પણ ગાંધીજી બહેનો જ નથી રાધાકૃષ્ણનો દીકરો પણ રાધાકૃષ્ણ બહેનો નથી ને આઇન્સ્ટાઈનનો દીકરો પણ આઇન્સ્ટાઈન બહેનો નથી તમારે મારા બની જશે માનવાની ભૂલ કરવાની જરૂર નથી ફરિયાદ નહીં કરવી પ્રયત્ન કરો પ્રયત્ન 68 સાલમાં મને દર્શન કરાવવા લઈ ગયા તેમ એની પત્નીને પણ મને તો દર્શન કરાવ્યા માતાજીના ચરણમાં મારું માથું મુકાયું અને એનો હાથ મારા માથા પર મુકાયો 10 મિનિટ સુધી આ સાવિત્રીનું પુસ્તક એ બધરે પોતાના માથા પર મૂકીને મને આપ્યું અને તેથી સાવિત્રીનું વરદાન તમને પ્રાપ્ત થયું મિત્રો આ મારી વાત હું એટલા માટે કરું છું કે તમે પણ આ જીવન જીવી શકો અને આ રીતે કરી શકો મારી મહત્તા બતાવવા માટે હું તમને આ કહેતો નથી મને ભયું તેનો આનંદ છે મને અને તમારી આ પાવન ભૂમિ છે એ આનંદ વ્યક્ત કરીને હું મારા ગુરુ કે જેણે મને આ શીખવું તેને શ્રદ્ધાંજલિ આપું છું કેટલું મોટું ભાગ્ય તમને આ જગ્યા પર બેસવાનું મળે તમને વ્યાસપીઠ સાધ્ય થઈ જાય જગતના લોકો દુનિયાના લોકો દુનિયાના વિદેશોની પ્રજા ક્રિશ્ચિયન પ્રજા ક્રિશ્ચિયન યુવાનો ગોરા ગોરી પ્રજા આફ્રિકાની કાળી પ્રજા પણ તમને આ વ્યાસપીઠ પરથી સાંભળે એ સદભાગ્ય જેણે મને અપાવ્યું એ તો હું ગામડામાં જન્મેલો સામાન્ય કુટુંબના પરિવારમાં મારો જન્મ થયેલો એટલે આ જગ્યા અને આ આ જગ્યાએ જવાનો અવસર કેવી રીતે મળે હું તો તમને કહીને ચાલી જઈશ તમે ભૂલશો નહીં આ વાત કરી શકાય છે આ ઇંગ્લિશમાં લખેલું છે દુર્બોધ ઇંગ્લિશમાં લખેલું છે આપણને ક્યારે સમજાય આપણને ન સમજાય તો કઈ આપણા તો સમજી શકશે કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ ને ઇન્ટરનેટ ચલાવનારાઓ તો સમજી શકશે પણ આંગળી તો ચીંધો આપણે આંગળી ચીંધીને મોકલો તો ખરા એ લોકો થશે આ કોઓપરેટિવ ફાર્મ બનાવ્યું આ જોશીકા કાંઈ તપાસના ભાવ આવ્યા ખેડૂતો જાગૃત થયા બીજા 100-100 એકરના 2-3 ફાર્મ બન્યા જાલ વખાલી અને ચિંતા થવા માંડી કે મારો બિઝનેસ લૂંટાઈ જવાનો ઉદ્યોગપતિ હતો તે જમાનો આ જોશી કાકાના બનાવેલા ગામડાના 7 ગાળના ગાળાના મકાન એને સળગાવી દીધા
બબ્બે 73 વખત એના સાત-સાત ગાળના મકાનને સળગાવી દીધા અને ત્યાર પછી મારા પિતાશ્રીના કહેવાથી આ જોશી કાકાને કહું કે ભાઈ આ પૈસાદાર માણસ છે ઉદ્યોગપતિ છે એની સાથે વેર કર્યું તમને પોસાય નહીં ભલે તમે આટલા સ્પિરિટેડ માણસ છો પ્રતિષ્ઠિત માણસ છો ગાંધીજીના સત્યાગ્રહમાં ગાંધીજીની દાંડી કૂચમાં ગાંધીજીના આંદોલનમાં ભાગ લેવાની તમારી તાકાત તમારું તમારે તમે ભાગ લીધો એ તમારી પ્રતિષ્ઠા છે પણ પૈસાદાર માણસની સામે તમે એકલે હાથે ખેડૂત તરીકે પહોંચી તે વખતે ગામડામાં લાઈટ નહીં તે વખતે રોડ રસ્તા નહીં તે વખતે એટલો બધો વાહન વ્યવહાર નહીં તે વખતે બ્રિટિશ સરકારના શાસનમાં એટલી બધી પોલીસ નહીં અને જે તમારા મકાનો સળગાવી દે છે આવતીકાલે તમારો ખૂન કરાવશે આ તો હરીફાઈ છે ગામડામાં રહેવાને બદલે તમે ગામડામાં રહીને ખેતી કરો તમારું ત્યાં કોણ ભેગી થાય 5-50-100 માણસની વસ્તીનું ગામડું તમે અમારા ગામમાં આવી જાઓ મારું ગામ એ તાલુકા કહી શકો 15,000-20,000ની વસ્તીનો વિસ્તાર તમે અમારા ગામમાં આવી જાઓ તો કોઈ 5 માણસ તમારી મદદ કરવા બી આવે રાતે બૂમ પાડો તો અને એ કાકાએ મારા પિતાશ્રીની વાત સ્વીકારી અને મારા પડોશી તરીકે આવીને રહ્યા મકાન અપાયું અમારી પડોશમાં અને પડોશી તરીકે રહ્યા અને ત્યારથી શ્રી અરવિંદના દર્શનને શીખવાનો એણે મારી સાથે પ્રારંભ કર્યો મારી 13 વર્ષની ઉંમરથી 1953ની સાથે જીવન બદલાય છે જીવનને તમે હાઈટ આપી શકો છો એની કૃપાને માટે તમારે હાથ લાંબો કરવો પડે બાકીનું તો બધું એ કરી દેશે પણ હાથ લાંબો કરવો પડે અને 1953થી શરૂ થયેલી આ યાત્રા એણે સાવિત્રીના ગ્રંથિ માવજીભાઈએ પત્રિકામાં છાપ્યું ને આ 413મો પ્રયોગ છે તમારા અંજારનો એ કરી શકાય છે અને તમે પણ આ મોકો કરવાનો ગુમાવતા નહીં મારી અંગત વાત મેં તમને એટલા માટે કરી કે જેને મેં દર્શન કર્યા એ જગદંબા છે એને મેં જગદંબા સ્વરૂપે જોયા છે અને આ જોશી કાકાની પત્નીને લઈને જોશી કાકા જ્યારે એને લઈ ગયા ઉપર પોન્ડિચેરીમાં માતાજીના રૂમનો દાદર ચડાવીને ત્યારે એ જોશી કાકાની પત્નીએ ગંગાબાએ દર્શન કર્યા ત્યારે જઈને જોયું તો સફેદ સાડીની અંદર બેઠેલા માતાજી એ દિવસે માતાજીએ સફેદ સાડી નહોતી પહેરી ગ્રીન પહેરેલી ગોલ્ડન બોર્ડરની અને સફેદ સાડીમાં વીણા લઈને બેઠેલા પાસે મોર પણ બેઠેલો છે એવા મહા સરસ્વતીના સ્વરૂપના દર્શન કર્યા અમણભાઈએ અને નીચે આવી ગયેલા જોશી કાકાને એમ કહ્યું કે તમે તો કહેતા હતા કે આ તો યુરોપિયન લેડી છે અને યુરોપિયન હેરસ્ટાઈલ છે ને આમ છે તેમ છે આ તો મહા સરસ્વતી છે સફેદ સાડીની અંદર મોર પણ પાસે છે અને વીણા વગાડે છે એ વગાડતી વીણા સાથે મેં એના દર્શન કર્યા આ જાહેર વ્યાસપીઠ પરથી હું તમને દાખલો આપું છું કે જેણે આ મને શીખવું તેની ધર્મપત્ની આ દર્શન કર્યા માતાજીમાં અને દર્શન કર્યા પછી ઘેર આવ્યા કાકા જ્યારે મને આ સાવિત્રી શીખવતા એના ભેટ એના માળ પર બેસીને ત્યારે આ માજી નીચે ઘઉં મળતા ઘઉંની થાળીમાં ઘઉં નાખીને ઘઉં મળે અને ઘઉંમાંથી કાંકરા કરે ઈંચકા પર બેસીને અને કાકા મને ઉપર સાવિત્રી સમજાવતા મીઠીએ મીઠી કે સાવિત્રીમાં એક વખત શબ્દ આવ્યો એન વીસ